શહેરોની સાથે ગામડાઓમાં પણ પ્રસરી રહેલી કોરોનાની બીજી લહેરને રોકવાની જંગ જીતવા માટે અને ગામડાઓને વધુ સુરક્ષિત કરવા માટે આપણા સબળ નેતૃત્વ શક્તિ ધરાવતા મુખ્યમંત્રીશ્રીએ શરૂ કર્યું એક અનોખું અભિયાન, મારું ગામ કોરોના મુક્ત ગામ. અને કોરોના સામેની જંગ જીતવા માટે આ અતિ મહત્વના અભિયાનને વધાવી લીધું રાજ્યના ગૃહ વિભાગે, અને શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ વિભાગને પણ આ જંગમાં સહભાગી થવા આદેશ કર્યો અને રચના કરી પોલીસ ગ્રામ મિત્ર સેવાની, જેના અંતર્ગત ગુજરાતના ડીજીપી શ્રી આશીષ ભાટિયા દ્વારા ગામ લોકોને પણ સાથે જોડવાની અરજ કરવામાં આવી અને મહત્વના સૂચનો આપીને આ જંગ જીતવા તરફ આગેકૂચ કરવામાં આવી. અને આ લોકસેવા થકી લોક જાગૃતિના કાર્યને વેગ આપવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી વી ચંદ્રશેખરે પણ માર્ગદર્શન આપી પૂરતો સહયોગ આપ્યો. તો બીજી તરફ આગેકૂચને કદમતાલ આપીને અમદાવાદ ગ્રામીણ પોલીસ વિભાગના એસપી શ્રી વીરેન્દ્રસિંહ યાદવની આગેવાનીમાં રચના થઈ ગામ લોકોથી જ બનેલી પોલીસ મિત્રની જુદી જુદી ટુકડીઓની, જેમણે ઉત્સાહભેર આ જંગમાં ભાગ લઈને નિરાશાના વાદળોને વિખેરવાના શરૂ કર્યા, જેમાં કોરોના પ્રત્યેની જાગૃતિ અને સલામતીના કાર્યો હાથ ધરવામાં આવ્યા અને માસ્ક પહેરવાની રીત સમજાવીને લોકોને માસ્ક પહેરતા કર્યા, હાથને સેનેટાઇઝરથી સ્વચ્છ રાખવાનો આગ્રહ થયો અને મિત્ર બનીને સામાજિક દૂરીના નિયમનું પાલન પણ શરૂ થયું. ઉપરાંત જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો એને શું કરવું, એના પરિવારજનોએ શું શું સાવચેતી રાખવી એનું યોગ્ય માર્ગદર્શન આપે છે. અને જો ગામમાં કોઈને પણ કોરોનાના લક્ષણ દેખાય તો એને ટેસ્ટ કરાવવાથી માંડીને આઇસોલેટ રહેવા સુધીની માહિતી પણ આપે છે. કારણ કે જો દરેક દિશા નિર્દેશનો યોગ્ય અમલ થશે તો જ દેશ કોરોના મુક્ત થશે, એવું સમજાવીને એક હકારાત્મક ઉર્જા પ્રસરાવવામાં આવી. અને હા, આટલીથી જ વાત અટકતી નથી. આ તમામ પ્રક્રિયાની સાથે સાથે પોલીસ ગ્રામ મિત્ર નામથી મોબાઈલ એપ પણ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ લઈને આંતરિક વ્યવસ્થાપનની સચોટ માહિતી મેળવી શકાય છે અને ગામ લોકોના સ્વાસ્થ્યનો સર્વે કરી એના પર ચાંપતી નજર રાખી શકાય છે. જો આ જ રીતે એક એક વ્યક્તિ ગામ, શહેર અને રાજ્ય સાથે જોડાશે તો જ આ અદૃશ્ય અને શક્તિશાળી વાયરસનો વિનાશ થશે. સામાજિક દૂરી રાખી દરેક વ્યક્તિ સમજણની નિકટતા લાવશે, ત્યારે જ કોરોના સામેની જંગમાં સંપૂર્ણ વિજયી થવાશે.